તો નમસ્કાર બધા મિત્રો ને મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ વિડીયો એના માટે બનાવ્યો છો કે આપણી ચેનલમાં વોચ ટાઈમ પૂરો તો થયો, સબસ્ક્રાઈબ તો થઈ ગયા હતા, પણ વોચ ટાઈમ ગઈ રાતે જ થયો છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર જે બધા મિત્રોએ જે મહેનત કરી છે મારા માટે, માનો કે મારી ખુશીમાં એમની ખુશી, જે લોકોએ માનો કે મારે સબસ્ક્રાઈબ કરવામાં અને વોચ ટાઈમ પૂરો કરવામાં જે મહેનત કરી છે, એ બધા મિત્રોને દિલથી થેન્ક યુ અને બધાનો ખૂબ ખૂબ આભાર. અને આગળ પણ આવીને આવી સપોર્ટ અને હેલ્પ કરતા રહેજો, એ જ એવી આશા રાખું તમારી પાસે. તો મિત્રો, જે મારી ચેનલ વોચ ટાઈમ પૂરો થઈ ગયો અને સબસ્ક્રાઈબ હજાર પૂરો થઈ ગયા, તો એના પછી જે પ્રોસેસ આવે તેને મોનિટાઈઝ કરવાની, તે આજે મેં કરી નાખી છે. તો તમે પણ જાણી લો, તમારે જે 1000 સબસ્ક્રાઈબ થઈ જાય અને 4000 કલાક વોચ ટાઈમ પૂરો થઈ જાય, તો તમારે આગળ એપ્લાય કરીને કરવાનું હોય, શું કરવાનું હોય, તે બધી માહિતી તમને આજ વિડીયોમાં મળી જશે. તો હું ત્યાં ક્યાંક તમને કામ આવે, અનુભવ થાય એના માટે. તો બસ મિત્રો, આ વિડીયો એના માટે બનાવ્યો હતો કે માનો કે તમને પણ ખ્યાલ આવે કે આપણી ચેનલ થઈ ગઈ છે મોનેટાઈઝ. તો બસ આપણે પ્રોસેસમાં ઉડી છે. તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો મિત્રો, અત્યારે મારી મોબાઈલની સ્ક્રીનમાં આવી ગયો છું. તો સૌથી પહેલાં આપણે જવાનું છે ક્રમ બ્રાઉઝરમાં, ને તેમાં લખવાનું છે યુટ્યુબ સ્ટુડિયો, ને જગ્યા નહીં છોડવાની, આરે લખજો યુટ્યુબ સ્ટુડિયો. એમાં જે લોગિનનું બટન છે તેમાં ક્લિક કરવાનું છે આપણે. તો મિત્રો, આપણી આ ચેનલ છે દીપ ઠાકોર વ્લોગ, તે ખુલી ગઈ છે. આપણે છે ચેનલ મોનિટાઈઝ કરવાની છે. તો જે આ જે બટન છે તેમાં ક્લિક કરવાનું રહેશે આપણે, જેમાં ડોલર બતાવે છે એમાં. તો મિત્રો, 1000 સબસ્ક્રાઈબ કરવાના હોય એ આપણે સબસ્ક્રાઈબ થઈ ગયા છીએ, અને 4000 કલાક વોટ ટાઈમ પૂરો કરવાનો તે પણ થઈ ગયો છે. હવે આમાં એક એટલું કર્યા પછી આમાં એપ્લાયનું એક ઓપ્શન આવે છે, તેમાં આપણે ક્લિક કરવાનું રહેશે. તો આમાં આપણને 3 બતાવે છે, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. તો પહેલાં આપણે સ્ટાર્ટમાં જે રિવ્યૂ બેસ્ડ ટર્મ છે તેમાં સ્ટાર્ટમાં આપણે ક્લિક કરી દઈ. તો આ તમારે જો વાંચવું હોય તો વાંચી લેવાનું, જો ન વાંચવું હોય તો લાસ્ટમાં છે ને આપણે અહીંયા આ બોક્સમાં ટિક કરી ને એક્સ્ટ્રા ટર્મ કરી દેવાનું. એટલું કરી આપણે થોડીક રાહ જોવાની, એટલે ત્યાં આપણે એક ડનનું બટન આવી જશે, ક્લિક થઈ જશે. આમાં થોડીક વાર લાગી શકે છે. જો મિત્રો, આમાં છે ડનનું બટન આવી ગયું છે. પછી એ કર્યા પછી આપણે સ્ટેપ 2માં સ્ટાર્ટનું ક્લિક આવી જશે, પછી આપણે એમાં ક્લિક કરવાનું છે. આમાં છે એડસનનું, માનો કે તમારે એડસનું એકાઉન્ટ હોય તો એમાં તમે ન હોય તો એને કહો. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીને જોઈ લઈએ આપણે પહેલાં. તો આમાં આપણે પૂછે છે તમારે એડસનું એકાઉન્ટ છે કે નથી, કે તમને ખબર નથી. તો આપણે પણ એકાઉન્ટ છે નહીં, તો આપણે એક મિનિટ કન્ટિન્યુ. પછી જે આપણે ચેનલ જે એના માટે જે હોય તમારી ઈમેલમાં, એમાં તમે ક્લિક કરવાનું છે. તો જો એમાં કે મારે સ્ટાર્ટ કર્યા પછી આવી રીતના બતાવે છે. આપણે એકાઉન્ટ એડિશનમાં છે નહીં, પહેલી વાર બનાવી છે. તો આમાં એવું છે, તમારે એડિશનના ભવિષ્યમાં તમારે ઇન્ફોર્મેશન જોઈશે કે નહીં જોતી, તો આપણે એમના અમુક મેઇલ આવે જે જરૂરી હોય છે, તો આપણે યસમાં ઓકે મારી દઈશું. અને આપણે કન્ટ્રી ઇન્ડિયા મેં સિલેક્ટ કરી નાખી છે. બસ આ તમારે જો ટાઈમ હોય તો તમારે વાંચી લેવાનું. બાકી એક વાર બધું કન્ટિન્યુ કરીને પછી અહીંયા બોક્સમાં ક્લિક કરી દેવાનું અને ક્રિએટ એકાઉન્ટ મારી દેવાનું. પછી આપણે એડસનમાં એકાઉન્ટ બનાવવાનું રહેશે. કસ્ટમર ઇન્ફોર્મેશન એને પેજ ખુલશે. તો મિત્રો, આ એકાઉન્ટ ટાઈપ નેમ એડ્રેસ અને એડ્રેસ. તો આપણા જે એડસનમાંથી જે પિન આવે છે ઘરે તેમાં આપણું એડ્રેસ નાખવાનું રહે છે,
એટલે તમારું એડ્રેસ મેં ભૂલ ન કરવી, વ્યવસ્થિત એડ્રેસ નાખું. જ્યારે માનો કે તમને પિન આવી જાય, તમને સહી એટલે સહી એડ્રેસમાં પિન આવી જાય, આડાવર પિન ન જાય, તો જે એકાઉન્ટ ટાઈપ છે ત્યાં આપણે કરી દેવાનો છે ઇન્ડિવિઝ્યુઅલ, જે આપણે છે બિઝનેસ ઇન્ડિવિઝ્યુઅલ, તો આપણે રાખશું ઇન્ડિવિઝ્યુઅલ. અને જે નેમ છે નેમ, એમાં જે ચેનલનું નેમ નહીં, એમાં જે આપણું નામ હોય છે, માનો કે આધાર કાર્ડમાં પાન કાર્ડમાં એ નામ રાખવાનું રહેશે, તો મારું જે નામ છે એ પણ નામ રાખશું, બાકી ચેનલનું નામ રાખવાનું નહીં. એમાં તમે ભૂલ કરો છો, એ ભૂલ નહીં કરવાના. આપણે ઘણા બધા લોકો ભૂલ કરે છે. એડ્રેસમાં તમારું જે એડ્રેસ નાખી દેવાનું રહેશે. તો મિત્રો, મેં આ બધું ભરી નાખ્યું છે. ટાઈપમાં ઇન્ડિવિઝ્યુઅલ, નેમમાં જે આપણું પોતાનું નામ હોય છે, પાન કાર્ડ આધાર કાર્ડમાં નામ રાખવાનું રહેશે, એડ્રેસમાં જે આપણે જે રહેતો એડ્રેસ અને સિટી અને પિનકોડ અને સ્ટેટ અને આપણા મોબાઈલ નંબર, આટલું કર્યા પછી સબમિટ કરી દેવાનું રહેશે. તો થોડીક વાર તમારે વેઇટ કરવાનું રહેશે. અમને થોડીક વારમાં જ આપણે જે હતા જે યુટ્યુબમાં સાઈડમાં ત્યાં જ આપણે વહી જઈશું. જો ન જાય તો રીડાયરેક્ટ કરવાનું રહેશે. તો મારામાં વાયટી સ્ટુડિયો એપ ડાઉનલોડ છે, તો જોઈશું. પહેલું સ્ટેપ પણ થઈ ગયું છે, બીજા સ્ટેપમાં પ્રોસેસિંગમાં છે. એટલે 24-48 કલાકમાં જે આપણે થઈ જશે, અને પછી ચેનલથી રિવ્યૂમાં બસ આટલું જ કરવાનું હોય છે. આપણી ચેનલ મોનિટર થઈ જાય છે અને પછી આપણને વિડીયોના પૈસા મળવા માંડે છે ડોલરમાં. તો મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો આજનો ગમ્યો હશે, અને આગળ પણ અમે મહેનત કરીશું કે એવા વિડીયો બનાવશું કે જે તમને કામ આવે જીવનમાં, તમારું નોલેજ વધે એના માટેના વિડીયો. બસ તો મિત્રો, મળીશું ફરી નવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ.